नमस्कार रचना डीएनटीवी समाचार कक्ष में आप सबनું स्वागत करू छू। जो एक नजर आज ना मुख्य समाचार। धुळेटी पर्व ने शहर भर में भव्य उजवणी। મહીસાગર नदी खाते कोई अनिच्छनीय बनाव न बने ते बाबते खास तकेदारी रखाई। शहर में तस्कर टोळकी नो त्रास यथावत। गत रात्रे बाजवा रेलवे फाटक पास थी आखे आखो एटीएम मशीन ले तस्करो थया फरार। पहला सयाजीबाग खाते ना सिक्युरिटी ने लपड़ा। प्राणी संग्रहालय माथी 24 विदेशी कबूतर ने चोरी करी तस्करो थया पलायन। सर सयाजीराव त्रीजा ने 150मी जन्म जयंती ने उजावणी अंतर्गत आज वेबसाइट नु उद्घाटन। सयाजी पैलेस ना दरबार हॉल खाते मेयर तथा रणजीत सिंह गायकवाड़ ना हस्ते करायु उद्घाटन। हवे जे समाचार विगतवार। धुळेटी पर्व की उजवणी बाद शहरीजनो अने आसपासना विस्तारना रहीशो नहवा माटे दर वर्षे वासद મહીસાગર नदी खाते जता होय छे। ज्यां नहवा माटे अवारनवार पब्लिकना घसाराना पगले कोई अनिच्छनीय बनाव न बने ते बाबते ग्रामवासीओ द्वारा खास तकेदारी राखवामां आवी हती। नदीना प्रवाहमां कोई डूबी जवानी घटना न बने ते माटे बोट तथा रबरनी ट्यूबनी पण व्यवस्था ग्रामवासीओए राखी हती। वडोदरा शहरनी मध्यमां आवेला शहरनी ऐतिहासिक अने भव्यता साथे वडोदरा शहरना हिंदू मुस्लिम सहितना लोकोनी धार्मिक लागणीओ साथे जोडायेला સુરસાગર તળાવને गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड गुजरात नु बीजा नंबर नु गंदु अने प्रदूषित तळाव जाहेर कर्यु छे। आ मुद्दे हिंदू मुस्लिमनी धार्मिक लागणीओ न दुभाय ते जोता कांग्रेस पक्ष तात्कालिक धोरणे तळावमां जती ड्रेनेज लाइनो सील करवा तेमज पाणी शुद्ध थाय अने दुर्गंध दूर थाय ते बाबते शहर जिल्ला कांग्रेस समिति द्वारा आजे गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड ने आवेदन पत्र पाठवामां आव्यो हतो। भूतकाळमां वडोदरा महानगर सेवा सदने आनु पाणी उलेचीने साफ करवानो प्रयत्न करेलो परंतु ये प्रक्रिया चालू राखी नथी अने आजे खूब मोटी दुर्दशा સુરસાગર तळावनी थई छे। गुजरात पॉल्यूशन कंट्रोल बोर्डना एन्युअल रिपोर्टनी अंदर समग्र गुजरातना तळावोनो सर्वे करवामां आव्यो એમાં સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે પ્રદૂષિત તળાવ તરીકે સુરસાગરનો નંબર આવે છે એ ખરેખર ક્ષોભજનક છે। આ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ અને શાસકો સામે અમે ઉગ્ર પગલાંની માગણી માટે આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજિયોનલ ઓફિસરને અમે આવેદનપત્ર આપ્યું છે। શહેર પોલીસના નાકે દમ લાવી દેનાર તસ્કર ટોળકી હવે બેફામ બનીને શહેરીજનોને લૂંટી રહી છે। ત્યારે ગતરાત્રે બાજવાડા રેલવે ફાટક પાસે આવેલા बैंक ऑफ इंडिया ना एटीएम मा चोरी करवा आवेली तस्कर टोळकी थी एटीएम मशीन नहीं तोड़ता रुपया 8 लाख भरेलू आखे आखो मशीन उठावी नासी छूट्या हता। बनाव ने जाण थता ज स्थानिक पुलिस सहित उच्च अधिकारीओ घटना स्थले पहुंची जईने तस्कर टोळकी ने झड़पी पाड़वाना चक्रो गतिमान कर्या छे। बाजवा फाटक पासे यूनियन बैंक ऑफ इंडिया एटीएम नो मशीन छे चोरी करीने કોઈ વાહન લઈને આવેલા હોય વધારે માણસ હોય તો ઉપાડી શકે। એટીએમમાં કેશ કેટલી હાજર હતી? 8 લાખ જેટલી। શહેર પોલીસને આબરૂના ધજાગરા ઉડાડતી તસ્કર ટોળકી વધુ ને વધુ સક્રિય બની રહી છે। ત્યારે ગત રાત્રે કમાટીબાગની સિક્યુરિટીની આ તસ્કર ટોળકીએ મજાક બનાવી હતી। શહેરના કમાટીબાગ ખાતે સિક્યુરિટી ગાર્ડ સામાન્ય પ્રજાને કનડવામાં કાંઈ બાકી રાખી નથી। ત્યારે ગત રાત્રે તસ્કર ટોળકીએ કમાટીબાગને નિશાન બનાવીને પ્રાણી સંગ્રહાલયમાં પંખી ઘરમાં મૂકેલા 24 વિદેશી કબૂતરોને ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ અંગે સયાજીગંજ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। હવે એમની બેદરકારીના લીધે કંઈ એમને રાત્રિના રાઉન્ડ એમને ફરજિયાત મારવા જોઈએ, પરંતુ આ ત્યાં ગેટ ઉપર બેસી રહેલ છે અને અહીંયા આવું થયેલ છે। વધતા ઉંમરનો અભાવ છે, જે સિક્યુરિટી ગાર્ડ હતા એમની ઉંમરે બહુ ઉંમર લાયક છે, 60 વર્ષ ઉપરના। એમને રાતનું અહીંયા એવી કોઈ સિક્યુરિટી ઓફિસરને ઘણી વાર જાણ કરેલ કે અહીંયા કોઈ સારા એવા યંગ છોકરાઓ મૂકો, પરંતુ એ ધ્યાનમાં નથી લીધેલ। સંસ્કારી નગરી વડોદરાની સફાઈની માત્ર જવાબદારી સફાઈ સેવકોની જ નહીં, પરંતુ શહેરને સ્વચ્છ રાખવા શહેરીજનોએ પણ આગળ વધવું પડશે તેવા સંદેશ સાથે આજે વાઘોડિયા રોડ સ્થિત સોમાભાઈની ચાલી સામે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા,
ડેપ્યુટી મેયર હરજીવન પરવડિયા તથા સ્થાનિક કાઉન્સિલર શૈલેષભાઈ સોટા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે શહેરીજનો ઉત્સાહિત છે ત્યારે આજે નવલખી સ્થિત સયાજી પેલેસના દરબાર હોલ ખાતે સર સયાજીરાવની જન્મ જયંતિ અંતર્ગત મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા તથા રણજીતસિંહ ગાયકવાડના હસ્તે વેબસાઇટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આમાં અમે ઈ બુક્સ કર્યું છે. ફોર ઇન્સ્ટન્સ મહારાજા ફતેહસિંહ રાવનું જે એક લોન્ચ થયેલું બુક 1988માં, હવે એ બુક પ્રિન્ટ સર્ક્યુલેશનથી બહાર નીકળી ગયું. એની પ્રિન્ટ પણ ક્વોન્ટિટી ઓછી હતી. તો એ એક બુક છે. બીજું એક એલિયટ કરીને જે છે સયાજીરાવના વખતે એ ટાઈમે જે બુક અને જૂની પ્રિન્ટ છે એની, તો એ અપલોડ અમે કરી છે. એના સિવાય એક 1911 દરબારનો એક એમાં પેલી ક્લિપ છે, મૂવી ક્લિપ જે છે, જ્યાં સયાજીરાવ નો જે કિસ્સો થયો છે હતો, તો એ ક્લિપ છે અંદર. અને હજુય અમે યુકેથી આર્કાઇવથી મટીરિયલ અમે માગ્યું છે. જ્યારે આવશે અમે અપલોડ કરતા જશું. એને શહેરના વાડી વિસ્તારમાં આવેલી અલવી કોઓપરેટિવ બેંકના સત્તાધીશો દ્વારા 2 મહિના અગાઉ વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓની નોકરીમાંથી બરતરફ કરી દેવાના નિર્ણય સામે બેંકના વિરોધ પક્ષના નેતાઓ દ્વારા તેનો વિરોધ કરાતા મામલો ગરમાયો હતો, જેના પગલે બંને પક્ષો વચ્ચે પણ મારામારી થતા મામલો વાડી પોલીસ મથકે પહોંચ્યો હતો. સયાજી હોસ્પિટલ ખાતે ગતરોજ ધૂળેટી પર્વ અને મહિલા દિન નિમિત્તે ઇકો ફ્રેન્ડલી હોળી રમાઈ હતી. સયાજી હોસ્પિટલની નર્સ એસોસિએશન દ્વારા ગતરોજ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દેવેશ્વર તથા પ્રિન્સિપાલ નર્સનું સન્માન કરીને ફૂલો વડે હોળી રમી એકબીજાને મીઠાઈ કરી ધૂળેટી પર્વ તથા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ધી બરોડા સેન્ટ્રલ બેંકના સ્ટોરરૂમમાં ગતરોજ અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં કિંમતી દસ્તાવેજો તથા ફર્નિચર બળીને ખાક થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ કરાતા જ ફાયર બ્રિગેડના લાશકરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. જો કે આગમાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટીવાય બીકોમની પરીક્ષા આગામી 26મીના રોજ યોજાનાર છે. તેની સાથે સાથે જ તે જ દિવસથી એસવાય બીકોમની પણ પરીક્ષાનો પ્રારંભ થનાર છે. તો જે વિદ્યાર્થીઓની એસવાય બીકોમની એટીકેટી હશે તો તે વિદ્યાર્થી બંને પરીક્ષા આપી શકશે. તો આ બાબતે સત્તાધીશોએ ધ્યાન કેન્દ્રિત કરી બંને પરીક્ષાઓના સમય અલગ કરવા બાબતે આજે સરદાર ગ્રુપ અને એબીએપી દ્વારા કોમર્સ ફેકલ્ટી ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરભરમાં રખડતા કૂતરા અને ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે પાણીગેટ સ્થિત બાબામનપુરા ખાતે બિલ્ડિંગના ગોડાઉનમાં 2 બકરા બાંધીને રાખવામાં આવ્યા હતા. ગતરાત્રે શેરીમાં રખડતા 5 થી 6 કૂતરાઓએ આ બંને બકરાને ફાડી ખાતા સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ હતા ત્યાં સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.